हेलो विद्यार्थी मित्रों, केम छो? आज ऑनलाइन लेक्चर में तमारु स्वागत छे। तो आज ऑनलाइन लेक्चर में आप करशू रेखांतिक मूळाक्षरो घूटी अहीं आपेला चित्र पूरा करो ने चित्र में रंग पूरवाना छे। तो ए पहला तमे तमारी बुक पेन्सिल अने कलर लईने बेसवानुं छे जेथी तमारे कलर पूरी सको। હવે તમારે શું કીધું કે રેખાંકિત મૂળાક્ષરને ઘૂંટી અહીંયા આપેલા ચિત્રો પૂરા કરો અને ચિત્રમાં રંગ પૂરો। તો હવે આપણે પહેલાં અહીંયા શું આપેલું છે, એબીસીડી હતી, ખબર છે? આ એબીસીડીના મૂળાક્ષર છે, એમાંથી આપણે છત્રી દ્વારા જે કરતા શીખાવે છે, આપણે એ ટુ ઝેડ, પહેલી એબીસીડી અને એ ટુ ઝેડ બીજી એબીસીડી પણ શીખી ગયા છે જ્વારી આવી રીતે। તો આપણે એની પહેલાં એ કર્યા પહેલાં આપણે એ ટુ ઝેડ એકવાર લખી લઈએ, મારા ભેગા લખવા બનજો। એ પછી બી સી ડી, એકવાર રિવાઇઝ કરી લઈએ, ઈ એફ જી एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू V W X Y અને Z થઈ ગઈ પહેલી એબીસીડી, મારે આરો આર લખજો। હવે અહીંયા આપણે બીજી એબીસીડી લખશું, લખો A B C D E F જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યૂ આર એસ ટી યુ V W X Y અને Z થઈ ગયું। તો આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી કરી ગયા, એના દ્વારા આપણે આ મૂળાક્ષર કરશું અને ઘૂંટશું। તો હવે આ છત્રી આપેલી છે એમાં શું આપ્યું, જે આપ્યો છે, દેખાય છે? તો એ પેન્સિલથી કરી લ્યો મારી સાથોસાથ, થઈ ગયો છે? હા, ઓકે। તો આવી રીતે જે કરવાનું, પછી આ શું છે, તો એક ડાગલો છે, પણ એમાં શું બનશે, તો કે બી દેખાય છે, તો કે ઊભો લીટો ઘૂંટી નાખજો માથે માથે, પછી વળાંકવાળો, હા, પછી આ બાજુ, થઈ ગયું બી। એ અહીંયા શું કર્યું, જે અને બી એના ઉપરથી ડાગલો અને છત્રી કરી છે, દેખાય છે? હવે અહીં શું આપ્યું, ડબલ્યુ, દેખાય છે? તો કરશું તો ખબર પડશે, તો કે ટીપકા ટીપકા હોય તેને ધીરે ધીરે જોડી દેવાનું, થાય છે? જોડાઈ ગયું ને, ઓકે। પછી એના પછી અહીંયા એચ આપ્યો, એચ ફોર હોર્સ, અને અહીંયા વી આપ્યો છે, દેખાય છે? મધમાખી છે, તો પહેલાં આપણે એ જ કરી લઈએ, ઊભો લીટો કરો, પછી એને એચ કરો, થાય છે? પછી અહીંયા શું આપેલું છે, વી, દેખાય છે? તો વી કરો ધીરે ધીરે, થઈ ગયો વી।
હા તો આપણે શું કર્યું, પહેલાં જે, પછી બી, ડબલ્યુ, એચ અને વી, આના ઉપરથી ઘણા ચિત્ર કરી શકો. તો હાલો આપણે કલર પૂર લઈએ. પહેલાં તમારા મનપસંદ કલર પૂરવાના છે, તો છત્રીમાં કયો કલર પૂરીએ? ઓરેન્જ. ઓરેન્જ એટલે કે કેસરી. મારી સાથે સાથે પૂરવા બનજો. આગળ આગળ પૂરવાનું નથી બુકમાં. ધીરે ધીરે. થાય છે ને? થઈ ગયું. હવે આપણે બીમાં કલર પૂરશું. તો તમને છે ગમે એ કલર પૂરવાનો, તો આપણે વાયોલિન. વાયોલેટ પૂરવાનો ધીરે ધીરે. થાય છે ને? હા. આંખેની વ્હાઈટ રાખજો. થઈ ગયું. પછી અહીંયા કેપ છે ક્વીનની, ખબર દેખાય છે? તો આપણે એમાં પીળો કરશું. આપણે પીળો અથવા લાઈટ યલો પહેરશું. તો આ પૂરીએ દેખાય છે? યલો નથી પણ બીજો કલર છે. પૂરવા બનજો મારી સાથે સાથ. થાય છે ને? પૂરાઈ ગયું. તો આ શું હતું? ડબલ્યુ કર્યું હતું અહીંથી આમ, ને અહીંથી એમ થઈ ગયું ડબલ્યુ. પછી અહીંયા મોટું આપ્યું છે હરણનું, તો કેવા કલરનું કરશું? તો બ્રાઉન કલરનું કરીશું એનું મોઢું. થઈ ગયું એની પૂંછડી બ્લેક. થઈ ગયું. પછી અહીંયા મધમાખી, તો પીળી એટલે કે મીન્સ કે યલો અને બ્લેક કલરનું કરીશું. તો પહેલાં તો એનું મોઢું, પહેલાં તો આ યલો કર નાખીએ. દેખાય છે યલો, પછી બ્લેક. યલો ના દેખાય તો આ પણ કરી શકો યલો, બીજો યલો. રેડી. હવે એનું મોટું પણ કરી નાખશું. થઈ ગયું. પછી આ કાળા ટપકા કરશું ને આ બાકી યલો કરી નાખીએ. યલો એટલે કે ઓર્ક્સ યલો. પેલા કાળા ટીપકા કરી નાખ.
થઈ ગયું. થઈ ગયું પછી અહીંયા બે ટપકા થઈ ગયું. તો આવી રીતે તમે ઘણા મૂળાક્ષર કરી શકો છો. તો અહીંયા આપેલા જ છે. તો તમારે હોમવર્કમાં જે આ કર્યા છે એ બીજી બુકમાં તમારે પાછું બનાવવાનું છે. અને હોમવર્કમાં એ ટુ ઝેડ એક વાર લખો અને બોલો. રેડી? તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.